નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વતંત્રતા પછીનું ભારતની અંદર ઘણી બધી અગાઉના પીડીયાની અંદર વાતો કરી ગયા હવે એને અનુલક્ષીને આજે આપણે જે વાત કરવાની છે એ છે પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પંચવર્ષીય યોજના પંચવર્ષીય યોજના એટલે કે પાંચ વર્ષ માટેની જે સરકાર દ્વારા જે આપણું બંધારણ જે છે એ બંધારણના જે ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા માટે જે કરવામાં આવેલા પ્રયત્ન જે છે બરાબર છે જેને આપણે સામાન્ય રીતે પંચવર્ષીય યોજના કહેવામાં આવે છે તો ભારત દેશની અંદર ઈસવીસન ઓગણીસો ને પચાસમાં જે ભારત સરકાર જે છે કે જેણે આપણા બંધારણને અનુલક્ષીને જે નક્કી કરેલા ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા માટે ઈસવીસન ઓગણીસો ને પચાસની અંદર આયોજન પંચ જે છે એની રચના કરવામાં આવેલી જોવા મળે છે હાલ આ આયોજન પંચ જે છે તેને નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે તો આમ આ જે આયોજન પંચ જે છે એની રચના કરવા માટે એની અંદર જે તજજ્ઞ વ્યક્તિઓ છે એને ભરતી કરવામાં આવે છે જેવા કે જે નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ હોય બીજા અન્ય કેટલાક વહીવટી નિષ્ણાંતો હોય અને સાથે સાથે વિવિધ ક્ષેત્રની અંદર નિષ્ણાંત વ્યક્તિની ભરતી જે છે એ કરવામાં આવતી જોવા મળે છે અને આમ આ જે આયોજન પંચ જે છે એના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન જે છે એ વડાપ્રધાનને રાખવામાં આવતા જોવા મળે છે આપણું જે ભારત દેશનું આર્થિક આયોજન જે છે એ આપણને બે ઉદ્દેશ્ય ધરાવતું જોવા મળે છે એક લાંબા ગારાનું અને બીજું ટૂંકા ગારાનું આમ બે ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય જે છે એ ભારતનું આર્થિક આયોજન જે છે એ આપણને ધરાવતું જોવા મળે છે તો આમ ભારત દેશની અંદર આપણા જે ધ્યેયો અને આદર્શોને પૂર કરવા માટે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ ઈસવીસન ઓગણીસો એકાવનથી ઈસવીસન ઓગણીસોને છપ્પન દરમિયાન જે છે એ હાથ ધરવામાં આવેલી જોવા મળે છે ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજના જે છે એ ઈસવીસન ઓગણીસોને સત્તાવનથી ઓગણીસો બાસઠ સુધીની જે આપણને જોવા મળે છે એમ ત્યાર પછી પાંચ પાંચ વર્ષ માટેની આવી પંચવર્ષીય યોજના જે છે એ સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી જોવા મળે છે હવે આ જે પંચવર્ષીય યોજના જે છે એ પંચવર્ષીય યોજના થકી શું ફાયદો થતો જોવા મળે છે અથવા તો આ જે પંચવર્ષીય યોજના જે છે કે જેના થકી ભારતના આર્થિક આયોજનના ઉદ્દેશ્ય જે છે જેવા કે ઝડપી આર્થિક વૃદ્ધિ થતી જોવા મળે છે ઝડપી આર્થિક લોકોનો વિકાસ ધાટો જોવા મળે છે લોકોની આર્થિક અસમાનતા જે છે એ અસમાનતામાં ઘટાડો થતો જોવા મળે છે લોકોને પૂર્ણ રોજગારી જે છે એ પ્રાપ્ત થતી જોવા મળે છે તો આવા જે ઉદ્દેશ્યો જે છે એને ધ્યાનમાં રાખી આ પંચવર્ષીય યોજના જે છે એ દેશની અંદર અમલમાં મૂકવામાં આવેલી જોવા મળે છે અને એ જ પ્રમાણે ભારત દેશની અંદર મૂકવામાં આવેલ જે પંચવર્ષીય યોજના જે છે એ પંચવર્ષીય યોજના થકી ભારત દેશે ઘણો બધો આર્થિક વિકાસ છે એ આજ દિન સુધી આપણને સાધેલો જોવા મળે છે જેવી રીતે કે આપણે વાત કરીએ કે ભાઈ આપણે ઔદ્યોગિક વિકાસના હેતુથી જે ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવેલી જોવા મળે છે ભારે અને પાયાના ઉદ્યોગો એટલે કયા કયા યાને કે જેને આપણે મોટા ઉદ્યોગો કહીએ છીએ કે જ્યાં આગળ રોકાણની જરૂરિયાત વધારે પડે છે કારીગરો વધુ પ્રમાણમાં કામ કરે છે અને ઉત્પાદન જે છે એ પણ આપણને ત્યાં મહત્તમ થતું જોવા મળે છે આવા મોટા ઉદ્યોગો જે છે જેને આપણે ભારે ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે અને પાયાના પાયાના એટલે કે આપણા જીવન જરૂરિયાતની જે પ્રાથમિક ચીજવસ્તુઓ જે છે કે જેનું ઉત્પાદન કરતા હોય એવા ઉદ્યોગો જેને પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે તો આમ પંચવર્ષીય યોજના થકી જે થયેલ આર્થિક વિકાસની અંદર જે ઔદ્યોગિક વિકાસના હેતુથી આપણા ભારત દેશની અંદર ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના જે છે એ કરવામાં આવેલી જોવા મળે છે એ જ પ્રમાણે જે વપરાશી ચીજવસ્તુ ઉત્પાદનની સાથે યંત્ર ઉદ્યોગોના ઉત્પાદન અને ઉદ્યોગોનો વિકાસ જે છે એ આજે થયેલો આપણને જોવા મળે છે જેથી કરીને આજે ભારતીય સૌ લોકો જે છે એ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર આજે આપણે મહદ અંશે સ્વાવલંબન જે છે એ પ્રાપ્ત કરી શકેલા જોવા મળે છે એ જ પ્રમાણે કહેવાય છે કે આઝાદી સમયકાળ દરમિયાન અથવા આઝાદી પછીના સમયકાળ દરમિયાન જે ભારતની કૃષિ ક્ષેત્રની સ્થિતિ હતી એમાં પણ આ પંચવર્ષીય યોજના થકી ઘણો બધો આર્થિક વિકાસ જે છે એ સાધવામાં આવેલો જોવા મળે છે આઝાદી પછીના સમયકાળ દરમિયાન ભારત દેશ જે છે એ અનાજને અન્ય દેશોમાંથી આયાત કરતો હતો પરંતુ કહેવાય છે કે આઝાદી પછીના સમયકાળ દરમિયાન પંચવર્ષીય યોજના થકી તે થયેલ આર્થિક વિકાસ છે કે જેના થકી કૃષિ ક્ષેત્રની અંદર હરિયાળી ક્રાંતિનું સર્જન થયું હતું જેના દ્વારા જે અનાજનું થયેલું બમણું ઉત્પાદન અને એ બમણું ઉત્પાદનથી આજે ભારત દેશ જે છે એ અનાજની બાબતની અંદર સ્વાવલંબન જે છે એ બનેલો જોવા મળે છે પરંતુ જે સ્થિતિ આઝાદી પછીની હતી કે જેમાં ભારત દેશ એક અનાજની આયાત કરતો દેશ હતો આજે એ જ દેશ જે છે એ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના કારણે આજે ભારત દેશ જે છે એ અનાજની નિકાસ કરતું એક રાષ્ટ્ર બનેલું જોવા મળે છે એ જ પ્રમાણે ભારત દેશે દૂધના ઉત્પાદનની અંદર પણ જે શ્વેત ક્રાંતિ જે છે એનું સર્જન કરેલું જોવા મળે છે એવી જ રીતે તેલીબિયાના ઉત્પાદન વધારવા માટે પીરી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશાની અંદર જે નક્કર પગલાં જે છે એ ભરવામાં આવેલા જોવા મળે છે જેથી કરી ભારત દેશની જે રાષ્ટ્રીય આવક જે છે અને માથાદીટ આવક જે છે એમાં વધારો થયેલો જોવા મળે છે તો કહેવાય છે કે ભાઈ ભારતની રાષ્ટ્રીય આવક જે છે અને માથાદીટ આવક તો કહેવાય ને કે જે પ્રમાણે જે તે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હોય તો જે તે દેશનો વિકાસ જે છે એ પણ ઝડપથી સઢાતો આપણને જોવા મળે છે અને માથાદીટ આવક કોને કહેવાય માથાદી આવક એટલે કે દેશની અથવા રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંખ આપણને પ્રાપ્ત થાય છે જેને આપણે માથાદીટ આવક કહેવામાં આવે છે તો આમ પંચવર્ષીય યોજના થકી ઘણો બધો આર્થિક વિકાસ જે છે એ ભારત દેશે સરેલો જોવા મળે છે તો આમ હરિયાળી ક્રાંતિનું સર્જન થવાથી પરિણામ પ્રાપ્ત થયું તો કહેવાય છે કે ભારત દેશે જે પ્રાપ્ત કરેલી હરિયાળી ક્રાંતિ જે છે એ હરિયાળી ક્રાંતિને કારણે જ જે દેશ અનાજની આયાત કરતો હતો એ જ દેશ આજે જે છે એ અનાજની બાબતની અંદર સ્વાવલંબન બની અનાજની નિકાસ કરતો આપણને જોવા મળે છે એ જ પ્રમાણે કહેવાય છે કે ભાઈ આપણે ઘણી બધી સફળતાઓ જે છે એ પંચ વર્ષીય યોજના થકી પ્રાપ્ત કરી શકીએ છે પરંતુ ગરીબોની સંખ્યામાં આજે પણ આપણને ઘટાડો થયેલો જોવા મળતો નથી તો આ ગરીબીની સંખ્યામાં ઘટાડો નથી થયો એની પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ હતું વસ્તી વિસ્ફોટ અથવા વસ્તી વધારો અને વસ્તી વધારો જ એ ગરીબીનું મુખ્ય કારણ જે છે એ આપણને જોવા મળે છે તો આજે સરકારે ગરીબી ઘટાડવા માટે પણ ઘણા બધા પ્રયત્ન જે છે એ દેશની અંદર કરેલા જોવા મળે છે તો આમ ગરીબી ઘટાડવા માટે સરકારે જે લોકો વચ્ચે આર્થિક અસમાનતા જે છે એ અસમાનતાને ઘટાડવાના ઘણા બધા પ્રયાસો કરેલા જોવા મળે છે ગરીબી ઘટાડવા માટે ગરીબી દૂર કરવા માટે જે રોજગારી તકો જે છે એમાં પણ વધારો કરેલો જોવા મળે છે ગરીબી ઘટાડવા માટે શિક્ષણનો પ્રચાર પ્રસાર જે છે એ પણ આજે કરેલો જોવા મળે છે દેશની અંદર લોકોને જે અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય એવા પ્રયત્ન જે છે એ પણ સરકાર થકી કરેલા જોવા મળે છે એ જ પ્રમાણે જે પ્રાથમિક જરૂરિયાતો જે મનુષ્યને હોય છે તો આવી આવશ્યક ચીજ વસ્તુઓ ગરીબોને મળી રહે એના માટે સસ્તા અનાજની દુકાનો જે છે એ પણ ખોલેલી જોવા મળે છે અને આમ આવા વિવિધ પ્રયત્ન થકી જે ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે જે છે એ ઘણા બધા પ્રયત્ન કરેલા જોવા મળે છે એવી જ રીતે આજે ભારત દેશ જે છે એની સરકાર સતતને સતત જે છે એ પ્રયત્નશીલ રહેલી જોવા મળે છે જેથી કરીને આજે આરોગ્ય જે છે એ આરોગ્યની અંદર પણ સુધારો કરેલો જોવા મળે છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ભારત દેશની અંદર જે સિતરાનો રોગ જે છે એ આજે આપણે નાબૂદ કરી શકેલા જોવા મળે છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આજે જે દેશની અંદર આવી જ એક સ્થિતિ કોરોનાની મહામારી જે છે એ ચાલી રહેલી જોવા મળે છે અને એ કોરોનાની મહામારી સામે પણ સતત ને સતત સરકાર જે છે એ સક્રિય રહે છે અને લોકોની આરોગ્યની અંદર સુધારા થાય એવા વિવિધ પ્રકારના પગલાંઓ જે છે એ ભરવામાં આવતા જોવા મળે છે અને એને અનુલક્ષીને આજે ભારત દેશની અંદર કરોડોની સંખ્યાની અંદર ભારત સરકારે જે છે એ વેક્સિન છે એ ફ્રીમાં પણ લોકોને આપેલી જોવા મળે છે જેથી કરીને લોકોની આરોગ્યમાં સુધારો થાય એવા પ્રયત્ન સરકાર દ્વારા કરેલા જોવા મળે છે તો આમ આજે જે થયેલો આરોગ્યમાં સુધારો જે છે કે જેને કારણે આજે લોકોનું સરેરાશ આયુષ્ય જે છે એમાં પણ વધારો થયેલો જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો આજે ભારત દેશનું સરેરાશ આયુષ્ય જે છે એ આપણને સડસઠ વર્ષનું જોવા મળે છે એ જ પ્રમાણે જે શરૂઆતના સમયની અંદર બાર મૃત્યુ દરનું પ્રમાણ વધુ હતું એમાં પણ આજે આપણે ઘણો બધો ઘટાડો જે છે એ ઘટાડો નોંધાયેલો જોવા મળે છે એ પ્રમાણે ભારત દેશની અંદર શિક્ષણનું દર જે છે એનું પ્રમાણ નીચું હતું તો આજે સાક્ષરતાનો દર જે છે એ પણ ઊંચો લાવેલા જોવા મળે છે અને આમ ભારત સરકારની વિવિધ પ્રકારની યોજનાઓ થકી જે લોકો વધુને વધુ લોકો અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરે એના માટે જે ભારત દેશના લોકો માટે પ્રાથમિક શિક્ષણ જે છે એ ફરજિયાત પણ બનાવેલું જોવા મળે છે અને બાળકોને તકલીફોને સમજી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પાઠ્યપુસ્તકો યુનિફોર્મ મધ્યાહન ભોજન જેવી પ્રવૃત્તિ જે છે એ શિક્ષણ ક્ષેત્રની અંદર શરૂ થયેલી જોવા મળે છે અને આમ આવા પ્રયત્નો થકી આજે ભારત દેશની અંદર શિક્ષણ દર જે છે એ પણ આજે ઊંચો આવેલો જોવા મળે છે એ જ પ્રમાણે વાત કરીએ કે વર્તમાન ભારત અને આશા અને વિકાસ તો કહેવાય છે કે આઝાદી પછીના જે વર્ષો છે એ વર્ષોની અંદર ભારત દેશ છે એની વિકાસ યાત્રા કેવી રહી છે આપણે સૌ અગાઉના પાઠની અંદર અભ્યાસ કરીને આવ્યા કે ભાઈ ભારત દેશ ઈસવીસન ઓગણીસો ને અંદર આઝાદ થયો ત્યારે સર્વ ભારતીય લોકો જે છે એ પાયમાલ અને કંગાલ અને વધુને વધુ ગરીબ જે છે એ આપણને રહેલા જોવા મળે છે અને ત્યાર પછીના આજ દિન સુધીના સમયકાળ દરમિયાન જે ભારત દેશ જે છે એની વિકાસ યાત્રા કેવી છે અને એ વિકાસ યાત્રા સુધી પહોંચવા માટે જે નક્કી કરેલ બંધારણ જે છે એ બંધારણમાં નક્કી કરેલા જે આદર્શો અને ધ્યેયોને કેટલા અંશે સિદ્ધ કર્યા છે તો કહેવાય છે ને કે ભારત દેશ એક લોકશાહી દેશ છે અને આજે ભારત દેશ જે છે એ લોકશાહી આદર્શને જીવંત રાખેલો આપણને એક જોવા મળે છે અને એ આપણા સર્વ ભારતીયો માટે એક ગૌરવરૂપી વાત છે જ્યારે ભારત દેશ આઝાદ થયો એ સમય દરમિયાન ઘણા બધા એવા વિવેચકો હતા વિદેશી એવોને માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય જે છે એ લાંબા સમય સુધી ટકી શકશે નહીં બરાબર છે કેમ તો ભારત દેશની અંદર જે ઘણી બધી વિવિધતાઓ જાતિ ધર્મ જ્ઞાતિ અને આટલી બધી વિવિધતાને કારણે ભારત દેશ લાંબો સમય સુધી એક ભારત દેશ જે છે એક લાંબો સમય સુધી એક રાષ્ટ્ર તરીકે વિકાસ કરશે એ લોકોને સાબિત લોકોને જે છે એ હતું નહીં કે જે ભારત દેશ લાંબા સમય સુધી પોતે એક લોકશાહી આદર્શને જીવંત રાખી શકશે પરંતુ આ જે વિવેચકોને જે માનવું હતું એની જે આશંકાઓ હતી એ આજે સર્વ લોકો માટે નિર્બૂ સાબિત થયેલી જોવા મળે છે અને આમ અત્યાર સુધી ભારત દેશની અંદર લોકસભા સ્થાનિક સ્વરાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ જે છે એ આજે પણ સફળતાપૂર્વક પૂર્ણ થતી આપણને જોવા મળે છે બંધારણને અનુલક્ષીને ભારત દેશની અંદર જે નાગરિકો જે છે એને પુખ્ત મતાધિકાર જે છે એ પણ આપવામાં આવેલ છે યાને કે ભારત દેશની અંદર અઢાર વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ જે છે એ પોતે પોતાનો કિંમતી મત જે છે એ ચૂંટણીની અંદર આપી શકતા જોવા મળે છે એ જ પ્રમાણે આજે ભારત દેશની અંદર પ્રેસ જે છે એ પણ સ્વતંત્ર જોવા મળે છે ભારત દેશનું ન્યાયતંત્ર છે એ પણ નિષ્પક્ષ અને તટસ્થ રહીને કાર્ય કરતું જોવા મળે છે અને આમ આટલી બધી ભાષાકીય વિવિધતાની અંદર પણ ભારતીય રાષ્ટ્રીય એકતા જે છે એ કદી પણ બાધકરૂપ સાબિત થઈ નથી અને આમ આ જે ભારત દેશે આટલી બધી વિવિધતાની અંદર પણ એકતાનું સર્જન જે છે એ કરેલું જોવા મળે છે એ જ પ્રમાણે વાત કરીએ કે ભાઈ આ જે ભારત દેશ છે એ વિશ્વના અન્ય કેટલાક દેશો કે જે વિકસિત દેશો છે સાથે સાથે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશની સાથે પોતે બરોબરી કરેલી જોવા મળે છે ભલે ભારત દેશ પાસે મર્યાદિત અને અલ્પ સાધનો છે સાક્ષરતાનું ઓછું પ્રમાણ છે છતાં પણ આ બધી સમસ્યા હોવા છતાં પણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ જે છે એ આજે આપણને નોંધપાત્ર જોવા મળે છે અને આમ ભારત દેશની અંદર જે ઉદ્યોગો અને ટેકનોલોજી જે છે એનો શાંતિમય ઉપયોગ તેના દ્વારા વિકાસની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી જે છે એ આપણને જોવા મળે છે તો આમ આઝાદી પછીના સમયકાળ દરમિયાન ભારત દેશે હરિયાળી ક્રાંતિ દ્વારા અનાજની આયાત કરનારો દેશ નિકાસ કરનારો બની ગયો છે પરમાણું વિજ્ઞાન ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને એના વિકાસની અંદર જે એને પ્રગતિ કરેલી જોવા મળે છે ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા ખનિજ સ્ટીલ ટેલિકોમ્યુનિકેશન સ્ટીલ સિમેન્ટ પેટ્રોકેમિકલ્સ ખાતર વગેરે ઉદ્યોગોની અંદર હરરફાર ભરેલી જોવા મળે છે બાહ્ય અવકાશમાં ઘણા બધા ઉપગ્રહ જે છે એ ટરતા મૂકવામાં આવેલા જોવા મળે છે મંગળ પર મંગળયાન મોકલવામાં ભારત દેશે સફળતા પ્રાપ્ત કરેલી જોવા મળે છે આપણી પરંપરાઓ વારસો અને માનવ સંસાધનનું મહત્ત્વ જે છે એ વિશ્વના દેશોએ પણ સ્વીકારેલું જોવા મળે છે સાથે સાથે ભારત દેશે અવકાશ અને વિજ્ઞાન ક્ષેત્રની અંદર જે સાધેલી પ્રગતિ છે એના માટે કહેવાય છે કે બાહ્ય અવકાશની અંદર ઉપગ્રહો છોડવા માટે એક વિશિષ્ટ પ્રકારનું જી એસ એલ વે યાને કે જીઓ સિન્સ્રોનાસ સેટેલાઇટ્સ લોન્ચ વેહિકલ બનાવેલું જોવા મળે છે અને જેના થકી આજે ઉપગ્રહો અને મંગળ ગ્રહ ઉપર પહોંચવા માટે મંગળ અભિયાન જે છે તેમજ ઉપગ્રહ છોડવા માટે સંપૂર્ણ સ્વાવલંબન જેવી વિશિષ્ટ નોંધપાત્ર સિદ્ધિઓ જે છે એ આજે ભારત દેશે મેળવેલી જોવા મળે છે અને જેની નોંધ દુનિયાના જે અન્ય દેશો જે છે એ અન્ય દેશોએ પણ લીધેલી જોવા મળે છે એ જ પ્રમાણે ભારત દેશની અંદર એકવીસ જૂન જે છે એ એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવતો જોવા મળે છે તો કહેવાય છે કે એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ તરીકે શા માટે ઉજવવામાં આવે છે તો કહેવાય છે કે ભારતીય પરંપરાઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો માનવ સંસાધનનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલું જોવા મળે છે એનું આપણને એક શ્રેષ્ઠ ઉદાહરણ જે છે એ આપણને યોગનું જોવા મળે છે અને આમ યોગના મહત્ત્વને સમજાવતા વિશ્વના લોકોએ પણ યોગ પ્રત્યે જાગૃતિ લાવે અને વિશ્વના લોકોનું પણ સ્વાસ્થ્ય યોગ થકી સારું બને એ માટે જાગૃતિ લાવવાના હેતુથી યુ એન જાણે કે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર છે એના દ્વારા એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલું જોવા મળે છે ધન્યવાદ